बीजा राउंड नी आगाही करी रहती हवामान विभागे के 6 तारीख थी बीजो राउंड शुरू थवानो छे राज्य में वरसाद नो अने ए पहला ज 5 तारीख नी रात्रे ज जाने मेघराजाए धमरोली नाख्या 173 तालुकाओ ने। जी हाँ, पाछला 24 कलाक नी अंदर 173 तालुका में मेघ महर थई छे, पण क्यांक एटली हदे वरसाद वरस्यो के मेघ कहर बनी गई, तो क्यांक तंत्रना पापे पण लोको हैरान परेशान थया। पछी ए दक्षिण गुजरात होय एटले के वलसाड, सुरेन्द्रनगर, जूनागढ़, जेतपुर, धोराजी, राजकोट, आ बधा सौराष्ट्रना पंथक अने एनी साथे साथे अमदावादमां पण रात्रे 12 वागे गाजवीज अने पवनना सुसवाटा साथे वरसाद शरू थयो हतो। आ बीजा राउंडनी शरूआत थई हती, आम तो 6 तारीख हवामान विभागनी आगाही हती, अने 6 तारीख एटले के रात्रे 12 वाग्याथी जेवी तारीख बदलाई के वरसादनी शरूआत थई हती, 173 તાલુકાને આવરી લીધા, ક્યાંક અંડરપાસ ભરાઈ ગયા, ક્યાંક રોડ પાણી પાણી થઈ ગયા, લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા, તો જગતનો તાત ક્યાંક હરખાતો પણ જોવા મળ્યો હતો। પણ હજી પણ આવનારા 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। પહેલો જ રાઉન્ડ ગુજરાતને ધમરોળી ચૂક્યો છે। ગુજરાતની અંદર કેટલીક જગ્યાએ જળ પ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી, જળબંબાકાર થઈ ગયો, ઘેડ હજી પણ પાણીમાં ડૂબેલું છે, અને આ બધા વચ્ચે હવે બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। એટલે આ તો હજી બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે, અને આ ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, એક તો 173 તાલુકાઓને તો ધમરોળ્યા જ છે, પણ આવનારા 5 દિવસ ગુજરાત માટે ભારે છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે આવનારા 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, ત્યારે આ વખતે મેઘરાજા કોને ધમરોળવા જઈ રહ્યા છે, શું કહે છે હવામાન વિભાગ, હવે જુઓ। अगले 5 दिन में पूरे गुजरात में मोस्ट प्लेसेस में बारिश होने का संभावना है। पूरे गुजरात स्टेट को बारिश मिलेगी, लेकिन कहीं कहीं जगह में भारी से अति भारी बारिश मिल सकता है, और अगले 5 दिन के लिए भारी से अति भारी बारिश मिलने का संभावना है। गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में भी भारी से अति भारी बारिश मिलेगी, लेकिन कभी कभी आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेन ऑल्सो होने का संभावना है। ऑल द स्टेट, ऑल द डिस्ट्रिक्ट, गुजरात स्टेट का सारे डिस्ट्रिक्ट को बारिश मिलेगा, लेकिन भारी अति भारी बारिश जैसे साउथ गुजरात में कुछ कुछ डिस्ट्रिक्ट को मिलेगा, इवन कोस्टल सौराष्ट्र में भी कुछ कुछ डिस्ट्रिक्ट को मिलने का संभावना है, इवन कच्छ में भी भारी बारिश मिल सकता है, अहमदाबाद को भी भारी बारिश मिलने का संभावना है। अगले 5 दिन बारिश हो सकता है, लाइट टू मॉडरेट रेन होने का संभावना है, भारी बारिश होने का संभावना ज़्यादा नहीं है। कल भी लाइट टू मॉडरेट रेन रहेगा, परसों हो सकता है, कल परसों हो सकता है, कहीं का जगह में भारी बारिश हो सकता है। ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને તેની સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર, કેટલાક પ્રાંતની અંદર, રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ક્યાં સૌથી વધારે વરસાદની શક્યતા છે, શું પહેલા રાઉન્ડમાં જે વિસ્તારોને ધમરોળ્યા છે ત્યાં ફરી ઘાત તોળાઈ રહી છે, આયુષી પાસેથી જાણીએ। આયુષી, બિલકુલ નુપુર, જે રીતે હાલ હવે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, અને આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે અને તેનાથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના તે ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને જે કચ્છની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ 8 તારીખે, જે 8 જુલાઈ અને સાથે જ 9 જુલાઈ એ પણ રાજ્યના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। 3 અલગ અલગ વરસાદી સિસ્ટમો હાલ સક્રિય થઈ છે, જેની સીધી જ અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે। એક વરસાદી ટ્રફ આવી રહ્યું છે, તો સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ છે, અરબી સમુદ્રની અંદર પણ એક લો પ્રેશર બન્યું છે, એટલે કે તમામ જે વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 42% જેટલો સિઝનલ રેઇનફોલ થઈ ચૂક્યો છે, એટલે કે આ વર્ષે સામાન્ય ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, અને સામાન્યમાં 96% આસપાસ વરસાદ નોંધાતો હોય છે, જોકે તેના પહેલા જ રાઉન્ડમાં 42% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, અને 65% જેટલો વરસાદ તો માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર થઈ ચૂક્યો છે। ત્યારે હવે આ બીજા રાઉન્ડથી કેટલો વરસાદ મળે છે અને આખી સિઝન દરમિયાન કેટલો વરસાદ પડે છે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે, અને આ વર્ષે પોર્જે વાવાઝોડાના કારણે પણ રાજ્યમાં વરસાદ નોંધાયો હતો, અને હજુ પણ વરસાદી સિસ્ટમો એક બાદ એક સક્રિય થઈ રહી છે। ત્યારે 5 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે, તો કેટલાક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ જે વરસાદી યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હવે મેઘરાજાનો બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતને ગમરોળશે।
બિલકુલ, બીજો રાઉન્ડ ગુજરાતને ધમરોળશે અને કેવી રીતે વિંડીના માધ્યમથી જિગ્નેશ પાસેથી જાણીએ. જિગ્નેશ, નુપુર, સ્વાભાવિક છે જે રીતે અત્યારની જો આ લાઈવ વિન્ડીનો જે દ્રશ્યો છે તે બતાવી આપે છે કે આજથી જે હવામાન વિભાગની આગાહી છે તે શરૂ થઈ ચૂકી છે. તેના અંદર આજ મોડી રાતથી જે વરસાદ શરૂ થયો હતો તેમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, કાંકરેજ, સિહોર છે, તેની સાથે પાટણ છે, ખેડા, નડિયાદ અને બોટાદ, સાથે ગોંડલ એટલે કે રાજકોટ અને સહિતના આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે પણ એ જ રીતે વરસાદ વરસવાની જે કહી શકાય કે જે સિઝન છે તે શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને હવે એટલે કે જૂનાગઢ, જામનગર, દ્વારકા, નલિયા, તેની સાથે સ્થાન, અમદાવાદ, આ તમામ વિસ્તારોની અંદર આગામી સમયમાં હવે વરસાદ વરસશે. સાથે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે એટલે કે આજથી શરૂ થયેલી આગાહી મુજબ આવતીકાલથી 3 દિવસ સુધી જે હવા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં ભાવનગર છે, થાન છે, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાથે ભરૂચ, વલસાડ અને જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ, તો કેટલાક વિસ્તારોમાં જે કહી શકાય કે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ 8 જુલાઈના રોજ જામ નગર અને તેની આસપાસના વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેની સાથે જ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ આ સહિતનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે તે તમામ જગ્યાએ સૌથી વધુ વરસાદ 8 તારીખે વરસશે અને ત્યાં કદાચ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આગાહી મુજબ 9 તારીખે ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદથી ઉત્તર ગુજરાતનો પટ્ટો જેમાં મહેસાણા છે, પાલનપુર છે, તેની સાથેનો જે તમામ જે આખો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં 8 અને 9 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ જોવા જઈએ તો અત્યાર સુધી જે રાજ્યમાં 42% જેટલો જે વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રની અંદર તથા કચ્છની અંદર આ સિઝનનો 65% જેટલો વરસાદ છે તે અત્યારે વરસ્યો છે. પરંતુ જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આગામી 5 દિવસ રાજ્ય માટે અતિ ભારે છે અને તેમાં પણ 8 અને 9 તારીખ ખાસ કરીને દરિયાકાંઠા અને જામનગર તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદ વરસે અને ત્યાં તબાહી લાવે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. બિલકુલ, એટલે તબાહીના એંધાણ દેખાઈ રહ્યા છે. આશા રાખીએ, એ જ મેઘરાજાને એ જ પ્રાર્થના કરીએ કે વરસો, મન મૂકીને વરસો અને એની સાથે સાથે તબાહી ન આવે, સમૃદ્ધિ આવે એ રીતે વરસો, એ જ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પહેલા રાઉન્ડની અંદર જેમના ખેતરો પાણીમાં ડૂબી ગયા, જેમનું બધું તણાઈ ગયું એ આપણે જોયું છે, એમની હાલત, એમની વ્યથા, ખેતરો તણાઈ ગયા, ઘરના આશિયાના જતા રહ્યા. પણ હા, નદીઓમાં નવા નીર પણ આવ્યા છે, ડેમની અંદર નવા નીર આવ્યા છે અને કયા ડેમમાં અત્યારે શું પરિસ્થિતિ છે ધવલ પાસેથી જાણીએ. ચિનુપુર, સૌથી મહત્ત્વની વાત છે કે રાજ્યના જે બીજો રાઉન્ડ વરસાદનો હવે શરૂ થવાની તૈયારીઓ છે. આજે થોડો સારો વરસાદ પણ થયો છે ત્યારે 207 જળાશયોમાં લગભગ 45% વધારે પાણી આવી ગયું છે અને એટલો જળસંગ્રહ છે, એટલે અર્થાત લગભગ અડધે પહોંચી ગયા છીએ. પહેલા જ રાઉન્ડના ખૂબ સારા શ્રીકાર વર્ષાથી 207 જળાશયોમાં અડધા જેટલું પાણી થઈ ગયું છે. જો વિગતે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં લગભગ 49% જેવો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30% જેટલો જળસંગ્રહ છે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં લગભગ 35% જેટલો જળસંગ્રહ છે, જ્યારે સૌથી વધારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49%થી પણ વધારે જળસંગ્રહ હાલ સંગ્રહિત છે. અને જેને આપણે જીવાદોરી કહીએ છીએ એવા સરદાર સરોવર ડેમ 56%થી વધારે જળસંગ્રહ ધરાવી રહ્યો છે. મધ્યપ્રદેશના સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની અડધાથી પણ આગળ વધી ગયો છે. જોકે આ બધાની સાથે સાથે ભારે વરસાદની સાથે લગભગ 25 જળાશયોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે, 13 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવે છે, સાથે સાથે 12 જળાશયોને વોર્નિંગ પણ મૂકવામાં આવ્યા છે. આમાં સાથે સાથે ખોડિયાર ડેમ છે, અમરેલીનો, વડિયાનો એક ડેમ છે, આ બધા જ ડેમ 2-2 વાર પણ ઓવરફ્લો થયાના સમાચાર મળ્યા છે. જી બિલકુલ, અને વરસાદ કેટલો વરસ્યો છે એની પણ વાત કરીએ. કારણ કે ચોમાસું આ વખતે મોડું આવ્યું છે, આપણે જાણીએ છીએ લગભગ 10 દિવસ ચોમાસું ગુજરાતમાં મોડું છે, પછી એ નૈઋત્યનું ચોમાસું શરૂઆતમાં તો મોડું કેરળ પહોંચ્યું, પણ એની વચ્ચે બિપોર જોઈએ વાવાઝોડું પણ આવી ગયું જેણે પણ ચોમાસાની સિસ્ટમને ખેરવી નાખી. પણ એવું લાગે છે કે મેઘરાજાએ મોડા આવ્યા પણ કસર પૂરી કરી નાખી છે. ક્યાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે કિન્નરી પાસેથી જાણીએ. કિન્નરી, બિલકુલ નુપુર, જે પ્રમાણે આપે કહ્યું કે ચોમાસું મોડું શરૂ થયું છે, પરંતુ દેર આયે દુરુસ્ત આયે જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મેઘરાજાએ હવે જમાવટ કરી છે, પહેલો રાઉન્ડ પૂરો થયો, હવે બીજો રાઉન્ડ શરૂ થયો છે. આગામી સમયમાં પણ વરસાદ, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો અત્યાર સુધીના ગુજરાતમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજ્યની અંદર 34.50% જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છની અંદર વાત કરવામાં આવે 87.44%, સૌરાષ્ટ્રમાં 50.34% વરસાદ નોંધાયો છે. ઉત્તર
ગુજરાતમાં 31.14% અને મધ્ય ગુજરાતમાં 24.36%, સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે 27.09% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર સૌથી વધારે જોવા મળ્યું છે. નુપુર, બિલકુલ, કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધારે જોવા મળ્યું છે અને આવનારા ટાઈમની અંદર, આવનારા 5 દિવસની અંદર પણ દક્ષિણ ગુજરાતની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા સૌથી વધારે ધબરોળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ શું કહે છે હવે એ જોઈ લઈએ. આ વરસાદમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ઉપરાંતલ, કચ્છના માંડવી, નખત્રા, રાપરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. રાજકોટમાં વાંકાનેર, ગોંડલ, જેતપુર, ધોરાજી પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ બાબરા, લાઠી, ધારી, કોડીનાર, ઘોઘા, ચરોદા, બોટાદ, કંફાળિયા, ભાણવડ, લાલપુર, વેરાવળ, માણાવદર, માંગરોળ, માળિયા, મેદાડા, રાણાવાવ અને જેતપુર, ધોરાજી, છેક, ચોટીલાલ, મુંડી, સુનિયા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ધાગડા, હળવદ, લીંબડી અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.